પાનસિંહભાઈ, એના ખાતરને આપણું ખેતરમાં ફસલમાં કેમ નાખીએ, એને કેમ નાખવાનું કે કેમ? એના ખાતરને અમે એવી રીતે ઇસ્તેમાલ કરી શકીએ કે આપણે ફસલને વાવણી કરીએ એને પેલખું પાણી વરસાદ નહીં પડે તેને પેલખું વાવણીને પેલખું આપણું એને ખેતરમાં નાખી દઈએ વ્યવસ્થિત. એના બાદ ફેર ફસલ થોડી આપણી મોટી થઈ જાય ઓર જૈસે આપણ બજાર કા ખાદ લાકે પૌધામાં મેલીએ એવી રીતે એન મેલી શકીએ. એનમાં બહુ એનો એવી રીતે બનાવવું જોઈએ કે નીચે પ્લાસ્ટિકની પન્ની બિછાવ દેવાની, એ ફેર પથ્થર બિછા દેવાના, એ ફેર સિમેન્ટ ભી આપણ લગા સકતે હૈ. એસા તો ઉસમે ક્યા હૈ કે યે અળૈયા માં જમીનમાં નીચે, હા હા જમીનમાં નીચે, જમીનમાં ચલે જાય તો ફેર આપણ હાથમાં નહીં આવે તો ફેર આપણો ખાદ બનવામાં મુશ્કેલ. બીજા કિસાન ભાઈ જો હે ને આપડા, એના હારું તમે શું કહેવા માંગો એના બારામાં? અમારા બીજા કિસાન ભાઈઓને હું એમ કહેવા માંગી કે એવું ભણાવવું જોઈએ, કેમ કે સમય ઉપર આપણને પેલું સરકારી ખાતર નહીં મળવા કરે તો યુ સે આપણું દેશી ખાદ આપણું સમય પર નાખી શકીએ ઓર એમાં બહુ ફાયદો, તો એ ફાયદો જરૂર લેવો જોઈએ કિસાન ભાઈઓને. સૌની જમીનમાં નમી બની રહેવી જોઈએ.